સમય અપહરણ કરી સચિન જીઆઈડીસી પોલીસે આગ્રા પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે સચિન જીઆઈડીસી ના લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી નવમી તારીખે બુધવારે મધ્યરાત્રે સૂતેલી આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે દોઢ કિલોમીટર દૂર તેને ખંડેર એપાર્ટમેન્ટ નજીક રેપ કર્યું હતું આ કેસમાં ચાર દિવસ પછી સચિન જીઆઈડીસી પોલીસે આગ્રા રેલવે પોલીસની મદદ લઈને આગ્રા રેલવે સ્ટેશન પાસે મુસાફરખાનામાંથી મૂળ બિહારના સચિન તલંગપુર ખાતે આવેલા શિવાંજલિમાં રહેતા નરદમ મુકેશ બુદય શાહુને પકડી પાડ્યો છે બાળકીનું અપહરણ કરી જાડીમાં લઈ જાય તેની પર રેપ કરી ત્યાંથી રૂમ પર ચાલી જવા પામ્યો હતો પછી બીજા દિવસે પોલીસનું દબાણ વધતા પોતે બે દિવસ ચાલીમાં રહી બારમી તારીખે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં બિહાર જોવા માટે રવાના થયો હતો સચિન જીઆઈડીસી અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધવા માટે મોબાઈલ સર્વેલન્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તપાસ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વિસની તમામ આધાર શોધખોળ કરી હતી પોલીસને એક ફૂટેજમાં આરોપી લાંબા વાળવાળા વ્યક્તિ સાથે વાત કરતો હતો જેથી સચિન જીઆઈડીસી પોલીસે સૌ પ્રથમ લાંબા વાડ સુધી કાઢ્યો પછી તેના સંપર્કમાં આરોપીના બે ભાઈઓને પણ સુધી કાઢ્યા હતા પછી બંનેની પૂછપરછ કરી આરોપીના મોબાઈલ નંબર મેળવી તેના સુધી પહોંચી જવા પામી હતી વધુમાં આરોપીએ તેના એક ભાઈને પણ બાળકી પર રેપ કરી હોવાનું વાત કરી હતી હાલમાં આરોપીને સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટે મંગળવારે કોર્ટમાં તજવીજ હાથ ધરશે હાલ તો આરોપી ઝડપાઈ ચૂક્યો છે ત્યારે શહેરભરમાંથી આરોપીની ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જેથી કોઈ માસુમાવા નર્મદાનો શિકાર ન બને અઝરપુર